અબડાસા તાલુકાના શરદ વિસ્તારમાં આવેલ શ્રી પિંગલેશ્વર મહાદેવના મંદિરના આજે 500 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી ભક્તજનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. પિંગલેશ્વર મહાદેવના અનેક પરચાઓ છે, પરંતુ એમાંના અમુક પરચાઓ ત્યાંના સંત શ્રી પુરુષોત્તમ ગીરીએ જણાવ્યું હતું કે પહેલા રોજ સાંજે ગાય આવતી અને નાના શિવલિંગ ઉપર દૂધની ધારા કરતી હતી, પણ તેના માલિકને એવું થયું કે આ ગોવાળ ગાયને દોહી લે છે. ગોવાળે ના પાડતા ગાયના માલિકે પોતે આંખે આવો પરચો જોયો. ત્યારથી પિંગલેશ્વર મહાદેવ રોકડિયા મહાદેવ તરીકે પણ ઓળખાય છે. ત્યાં ગૌશાળા આવેલી છે, ભોજનાલય છે અને રાત્રિ રોકાણ માટે પણ સુવિધાઓ છે. સંત શ્રી પુરુષોત્તમ ગીરીએ એવું પણ જણાવ્યું હતું કે પેલા રોકડિયા મહાદેવ ભક્તોને રૂપિયા આપતા હતા, પરંતુ એકવાર એક ભક્તે પાછા રૂપિયા ન આપ્યા ત્યારથી રોકડિયા મહાદેવે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારે એ માણસે ગુસ્સામાં આવીને મહાદેવ પર કુવાડીના ઘા ચીક્યા હતા અને તે નાસી ચૂક્યો. મંદિરની બહાર નીકળતા જ તે આંધળો થઈ ચૂક્યો હતો. આ પ્રાચીન મંદિર છે, શ્રી પિંગલેશ્વર મહાદેવ મંદિર, રાપર ગઢવાળી ગામ છે, એની બાજુમાં આવેલું છે. સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે. એનો ઇતિહાસ એવો છે કે પહેલાં અહીંયા કાંઈ નહોતું, જંગલ હતું. તો બાજુમાં ગામ છે રાપર ગઢવાળી, અહીંયાની ગાયો ચરવા આવતી આ બાજુ. તો એક ગાય દૂધની હતી, પણ સાંજે ઘરે જાય એટલે દૂધ ના આપે. તો એને ગાયના જે માલિક હતા એને ફરિયાદ કરી કે ભાઈ અમારી ગાય દૂધની છે, દૂધ કેમ નથી આપતી, તું દોઈ લે છે? ગોવાળને કીધું. તો ગોવાળે કીધું કે ભાઈ હું તો કોઈની ગાય દોતો જ નથી. તો એના માલિકે કીધું કે તું ખોટું બોલે, દોઈ લે છે કે. તો ગોવાળે કીધું કે ભાઈ મારા ઉપર તમને વિશ્વાસ નથી, તમે એમ કરો મારી ભેગા જંગલમાં હાલો, તમને ખબર પડે. તો બીજે દિવસે એમના માલિક ભેગા ગયા જંગલમાં. ભેગા ગયા તો આખો દિવસ ભેગા રહ્યા, તો ગાય તો કોઈ દોઈ નહીં. સાંજ પડી ગઈ એટલે ગાયો પાછી વળી. તો બીજી ગાય નીકળી ગઈ ને આ ગાય અહીંયા ઊભી રહી, જ્યાં શિવલિંગ પ્રગટ થયા છે અહીંયા ઊભી રહી, એટલે ઓટોમેટિક દૂધની ધારા થવા માંડી. તો આ લોકો જોયું કે અહીંયા કંઈક હોવું જોઈએ. તો આ લોકો કચરો હટાયો ને તો નાના શિવલિંગ, એટલે શિવલિંગ પ્રગટ થયા ત્યારે નાના હતા. દિવસો દિવસ વધે છે પહોળાઈમાં ઊંચાઈમાં, અમુક સમય પછી એના નાગદેવતા બદલી કરવા પડે. પછી નાનું મંદિર બનાવ્યું, આગળ જતાં મોટું મંદિર બનાવ્યું. એવી રીતે આ ત્રીજી ચોથી વાર મંદિર બનેલું છે. પણ આ જગ્યા 800 વર્ષ જૂની છે પહેલાંની. પછી એને પિંગલેશ્વર મહાદેવ કહે છે. પિંગલેશ્વર મહાદેવ એટલે પહેલાં રાજા થઈ હતી ત્યારની નવાઈમાં પ્રગટ થયેલા છે. તો ત્યારે પિંગલ કરીને રાજા રહેતા, એની નવાઈમાં પ્રગટ થયા એટલે પિંગલેશ્વર કહેવાના. પછી એને રોકડિયા મહાદેવ કહે છે. રોકડિયા મહાદેવ એટલે તમારે કોઈ ધિરાણ ઉપર પૈસાની જરૂર હોય તો ધિરાણ ઉપર પૈસા મળતા. તમે અરજ કરો દાદાને કે મારે 2000 રૂપિયા જોઈએ દાદાને, હું તમને મહિનામાં કે 2 મહિનામાં પરત કરીશ, એવી તમે અરજ કરો. અરજ કરીને પ્રતિષ્ઠા કરી આવો એટલે આગળ એ પૈસા પડ્યા હોય એ તમારે લઈ જવાના, લઈને જે તમે મુદત આપી મુદત પાછા હાજર કરવાના. એ રીતે માણસો લઈ જતા આપી જતા એમ કરતાં કરતાં એકવાર એક લઈ ગયો. જે પહેલાં લઈ ગયો એ ભરપાઈ ન કરી અને બીજી વાર માગણી કરી એટલે એને ન મળ્યા. તો એને ગુસ્સામાં આવીને કુવાળી મારી. આજે શિવલિંગ પર કુવાળીના ઘા છે. પછી પોતે અહીં આંધળો થઈને ભાગવા ગયો એટલે જમીનમાં ગરક થઈ ગયો. ત્યારથી પછી રોકડામલા બંધ થઈ ગયા, પણ આજે પણ શ્રદ્ધાથી જે માનતા માને છે તે ફળીભૂત થાય છે. બોલો શ્રી પિંગલેશ્વર ગીરીએ જે અત્યારે પિંગલેશ્વરનો મહિમા જે વર્ણવ્યો એ, અને બાપુ પણ વર્ષોથી અહીંયા મહંત તરીકે સેવા આપે છે. બાપુ આવ્યા પછી આ જગ્યાનો ખૂબ જ મહિમા વધ્યો છે. થોડોક સમય પહેલાં અહીંયા એક લાછન બન્યું કે જ્યાં ચોરીનો બનાવ બન્યો, એ અનુસંધાને અમારા આજુબાજુના બધા ગામડાવાળા ભેગા થઈ અને ભુજ મધ્ય કલેક્ટરશ્રી, DSP, IG સાહેબ વગેરેને આવેદનપત્ર પણ આપ્યું. એ લોકોએ અમને અહીંયા ધારણ આપી છે, ટૂંક સમયમાં એ ચોરીનો ભેદ અમે ઉકેલી આપીશું. તો એ અનુસંધાને આજે પણ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, સારી એવી ભીડ ભક્તોની જ્યારે અહીંયા હોય છે ત્યારે અમે એ બાબતે તંત્ર ઉપર વધી બધાની અપેક્ષા છે કે આ વહેલી તકે એના ઉપર ચોરીનો ભેદ ઉકેલાય અને એની તપાસ છે એ ઝડપી બનાવવામાં આવે. આજે ઘણા બધા સમિતિના માણસો અને વગેરે એ બાબતે સતત ચિંતિત છે. તો સૌ ભક્તજનોને પણ અમે એવી આશા
તંત્ર વતી આપીએ છીએ કે વહેલી તકે આ ચોરીનો ભેદ પણ ઉકેલાઈ જશે અને આ જે રોકડિયા મહાદેવ તરીકે જે પુરુષોત્તમ બાપુએ જે વાત કરી જૂનો ઇતિહાસ એ આજે પણ ખૂબ પ્રાચીન છે ગુજરાત લેવલે એનું મોટું મંદિરનું નામ છે અસ્તુ.